સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ બજારના વેપારીઓ દ્વારા બપોર બાદ સ્વયંભૂ બજાર બંધ કર્યા તો એકલ દોકલ સિવાય તમામ નાના મોટા વેપારીઓએ સ્વયં દુકાનોના શટર બપોરના 2 વાગ્યાના ટકોરે શટર નીચે પાડ્યા હતા તો જવાબદાર તંત્ર હજુ વધુ કોરોનાના કેસોમાં વધારો થાય તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। हाल देश सहित गुजरात में कोरोना नु कहर वधता आज साबरकांठा जिला ना प्रांतिज खाते पण विविध व्यापारी एसोसिएशन द्वारा दुकाने खोलवा बंद करवा माटे समय में फेरफार करवामां आव्यो छे, जेमां सवारे 7 थी बपोरना 2 वाग्या सुधीनो दुकाने चालू राखवानो निर्णय लेवामां आव्यो हतो। तो आज आ निर्णय ने प्रांतिज खाते आवेल तमाम नाना मोटा व्यापारीओए एक साथ थईने बेना टकोरे पोतानी दुकानोना शटर नीचे पाड्या हता અને કોરોનાનું સંક્રમણ ઓછું થાય તે માટે વેપારીઓ દ્વારા જાતે પહેલ કરી છે, ત્યારે તંત્ર દ્વારા પ્રાંતિજમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને જાણે તંત્રએ દરેક હથિયાર હેઠા મૂક્યા હોય તેમ કે જાણે કોઈ રસ ના હોય તેમ, હાલ તો કોઈ પણ પ્રકારની સૂચના કે કાર્યવાહી કરવામાં આવતી નથી। માત્ર પોલીસ દ્વારા માસ્ક ના હોય તેવા લોકોને 200 રૂપિયા દંડ ફટકારી સરકારની તિજોરી ભરે છે। પ્રાંતિજ પોલીસ દ્વારા આજે બજારના વેપારીઓ પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, પણ વેપારીઓનું કહેવું છે કે દુકાનમાં એકલા હોય તો માસ્કની જરૂર નથી હોતી, ત્યારે એક બાજુ તંત્ર કોરોનાની આ ખરેખર મહામારીમાં હાથ ઊંચા કર્યા છે તો બીજી બાજુ માસ્કના નામે લોકો ઉપર કાતર મુકાય છે, ત્યારે હાલ તો નગરના અગ્રણીઓ તથા વેપારીઓ દ્વારા કોરોનાનું સંક્રમણ ઓછું થાય તે માટે જાતે જ પહેલ કરી છે અને બપોરના 2 વાગ્યા બાદ બજારો સ્વયંભૂ બજારો બંધ કર્યા। તો પ્રાંતિજ બજાર ચોક, વરવાડ, સોનીવાડા નાકા, દેસાઈનીપુર, પાંખરિયા, હનુમાન મંદિર ચોક, આંબેડકર શોપિંગ, સ્વામી વિવેકાનંદ શોપિંગ, નિર્માણ શોપિંગ, ગંગોત્રી શોપિંગ, નાની ભાગોળ સહિતના વેપારીઓ દ્વારા બપોર બાદ સ્વયંભૂ બજાર બંધ કર્યા હતા। સંજય રાવલ, જેડેસી, પ્રાંતિજ।